कोरोना केस ओछा થતા થોડા સમય પહેલા જ 9 થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કૂલમાં ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લિંબાયતની એક શાળામાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી હતી. सूरत महानगरपालिकाना आरोग्य विभाग द्वारा जो धन्वंतरी रथ आए थे ये धन्वंतरी रथ में रेपिड टेस्ट अपने कराई है. अत्रे स्कूल दररोज 40-50 बाळकोना अमे लोको रेपिड टेस्ट करावता हता. छेल्ला 5 दिवस की अंदर 207 जेटला विद्यार्थी और 18 स्टाफ शिक्षकों अपने रेपिड टेस्ट करायो छे. पण काले गई काले जे 46 विद्यार्थी अमे लोको रेपिड टेस्ट कर्यु एमां एक विद्यार्थी पॉजिटिव आव्यो छे. પણ એમ જોવા જઈએ તો એ વિદ્યાર્થીમાં કોઈ પણ પ્રકારનું લક્ષણ ન હતું, તેમ છતાં એ પોઝિટિવ આવેલો છે અને એની જાણ અમે લોકો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં કરવામાં આવી છે. મહામારીમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધના કારણે અનેક ધંધાઓને માઠી અસર પડી છે. ત્યારે મોરબીના ટંકારા તાલુકામાં રક્ષાબંધનના તહેવાર પર રાખડીઓ બનાવતી 5000થી વધુ શ્રમિક મહિલાઓ પર પણ આની અસર જોવા મળી રહી છે. આ વર્ષે 40% રાખડી ઉદ્યોગ પર કોરોનાની અસર થઈ છે, જેના કારણે રાખડી ઉદ્યોગ સાથે જોડાયેલા આ મહિલાઓની રોજગારી પર આની સીધી